ચાલો સ્વાધ્યાય 2.3 ની અંદર આપણે એક ચલ સુરેખ સમીકરણ ની અંદર ગયા લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર જે વ્યવહારિક ક્વાઇડિયાઓ પૂછે તમને બરોબર કે ધારો કે આની ઉંમર એટલી છે તો આની હાલની ઉંમર શોધો આ બધા જે પ્રશ્નો છે એની વિશે આપણે ચર્ચા કરી હવે અહીંયા ધ્યાન આપજો સ્વાધ્યાય 2.2 2.3 ની અંદર તમને એવું પૂછ્યું છે નીચેના સમીકરણો ઉકેલો અને તમારા જવાબો ચકાસો સમજો નીચેના સમીકરણ ઉકેલો અને તમારા જવાબ ચકાસો હવે એની અંદર ચલો એક તમને રકમ આપેલી છે દાખલા નંબર 1 પહેલો ચલો ક્વેશ્ચન નંબર 1 3x = 2x + 18 ચલો આવી તમને રકમ આપેલી છે હવે આવા આમાં તમને એવું પૂછ્યું છે કે આને ઉકેલો અને તમારા જવાબ ચકાસો તો કઈ રીતના ચકાસવાનો કઈ રીતના ઉકેલો પહેલા તો તમને આ જે સમીકરણ આપ્યું છે એટલે આના ઉપરથી તમને x ની કિંમત વધતા આવડે છે બરોબર બધા વિદ્યાર્થીઓ એટલું તો ફાવે જ છે x બરાબર કેટલા આવે ઈ x બરાબર તમને જે કિંમત મળે ને ઈ તમારે જો અહીંયા તમને બંને જગ્યા ઉપર x આપેલા છે સમીકરણની અંદર ઈ તમારે બંને જગ્યા ઉપર x ની વેલ્યુ મૂકવાની ઈ વેલ્યુ મૂકશો એટલે અહીંયા ડાબી બાજુ અને આ જમણી બાજુ પહેલા તો ઈ બધાને ખબર હોવી જોઈએ વચ્ચે બરાબર છે એટલે આ બાજુ ડાબી કહેવાય આ બાજુ જમણી કહેવાય ઈ બંને સરખી થાય છે કે નથી થતી ઈ ચેક કરવાનું જો આ બંને સાઈડ જવાબ આવે x ની કિંમત મૂક્યા પછી તો ઈ જવાબ સાચો ચલો જો પહેલા હું તમને ગણી સમજાવી આ 3x 2x બરાબર ની આ બાજુ આવશે એટલે -2x = 18 ઓકે 3x માંથી 2x બાદ કરો ખાલી x વધે x = 18 ઓકે જો તમને x ની વેલ્યુ કેટલી મળી ગઈ 18 મળી ગઈ ઓકે હવે ઈ આપણે x ની કિંમત સમીકરણની અંદર આ ડાબી બાજુ મૂકતા મારો x = 18 લઈ x = 18 લઈ 3x = 3 × x ની જગ્યા ઉપર કેટલા મૂકવાના 18 તો કેટલો જવાબ આવે 18 × 54 ચલો જો અહીંયા જો બરાબર ની જે બાજુ જેમ છે એમ લેવા દેવાનું કેમાં રકમ ની અંદર ખાસ ધ્યાન રાખજો અહીંયા x ની વેલ્યુ મૂકતા નહીં x ની વેલ્યુ તમારે ક્યાં મૂકવાની છે તમને જે રકમ આપી છે ત્યાં બરાબર ની જે બાજુ જેટલું જે સંખ્યા હોય એમાં મૂકવાની ચલો મેં જો અહીંયા બરાબર x બરાબર પેલા ડાબા ચલો અહીંયા લખવાનું ડાબા બરાબર ડાબા એટલે કે ડાબી બાજુ બરાબર શું છે તો કે 3x એની અંદર મેં x ની વેલ્યુ મૂકી હવે હું જમણી બાજુ એટલે કે જવાબ બરાબર લખું જમણી બાજુ શું આપેલી છે તો કે 2x + 18 ચલો 2 x ની જગ્યાએ મારે કેટલા મૂકવાના છે તો કે 18 + 18 આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય એટલે 18 × 36 + 18 ચલો આ બંનેનો સરવાળો કરો એટલે જવાબ આવશે 54 તો અહીંયા જવાબ બરાબર આવ્યું 54 તો મતલબ કે ડાબા બરાબર પણ કેટલું હતું તો કે 54 અને જમણી બાજુ પણ કેટલું આવ્યું 54 મતલબ કે બંને સરખું આવ્યું તો કે હા જો સરખું આવે તો ચકાસવાનું કે ભાઈ આપણો જવાબ સાચો છે ઓકે આપણો જવાબ શું છે સાચો છે પછી આવી રીતના લખવાનું અહીં ડાબા બરાબર જવા માટે આપણો જવાબ સાચો છે ઓકે આ ખાલી ચકાસવાનું હતું કાંઈ કીધું નથી ખાલી x ની કિંમત પહેલા ગોતવાની પછી આમાં નામાં મૂકવાની બસ એ ડાબા બરાબર જવાબ આવે એટલે લખવાનું કે ભાઈ ડાબા બરાબર જવાબ માટે આપણો જવાબ શું છે સાચો છે ખબર પડી ભાઈ બધાને આમાં ચલો હજી આપણે એક અગ્ર દાખલો ગણીએ બરોબર આ
ફરીવાર રિવાઇઝ કરજો બરોબર એટલે તમને આવડી જશે કાઈ છે નહીં ખાલી ડાબી બાજુ જમણી બાજુ કિંમત મૂકવાની છે બરોબર તો બે ડાબા બરાબર જબા ચલો હવે તમને હવે અઘરો દાખલો જો બાકીના બધા દાખલા સેલ જ છે અઘરો હોય ત્યાં હું તમને કરાવું ચલો રકમ નંબર 7 બાકીના દાખલા તમારે જાતે કરવાના છે ભાઈ એક એક દાખલો મૂકવાનો નથી સાતમો દાખલો ઉગે છે x चार पंचमांश काउंट्स में एक सत्ता दस चलो जॉन पहले तुमने बताया प्रश्न है वो था है कैसा रहा एक्स बराबर तो आप एक दे दे दीजिए बराबर तो आप ही मतलब मतलब नहीं ऐ बेइज क्या ऊपर एक्स चाहे तो तुम्हारे एक्स नहीं कोई फिक्स बराबर अचल कीमत मेरा वाली चाहे जॉन कहीं इतना खास ध्यान रख दो आ एक्स यहाँ का आंखों का उस खानी साथ गुना है लक्ष्य लाभ में लग किए पहला मैं लगू चलो f आनी साथे गुना है रावी इतना लगा है चार ना छेद में पांच x प्लस चलो वधाने आपने सरल करके समझ लिया बराबर आउ का इनेट कर जो आ आ मित्र आया गुना कर्मा छे चार ना छेद में पांच आ भाई इतने आनी साथे गुना कर्मा छे आपने बधाने खबर छे કે બરાબર ની કોઈ બાજુ જાય એટલે ભાગાકારમાં જાય એટલે કે x ના છેદમાં આ 4 ના છેદમાં 5 આવું આવે આના બરાબર અને x બરાબર x 10 આવું લખી શકું તો કે લખી શકો ઓકે આ છેદનો છેદ અંશમાં જશે આ વાસ્તવમાં આમ જ થાય 5 ના છેદમાં 4 x આ અંશ હોય છેદ બની જાય છેદ હોય અંશ થઈ જાય એ તમને ખબર છે પણ તમને સમજાય એ માટે આપણે એક સ્ટેપ વધારે લઈશું ચાલો હજી આ કાંઈ ન કરવું હોય સમજો હજી સેલી રીતે આ બધું ખાલી સમજવાનું હો જ્યારે તમને અઘરી રકમ પૂછે ત્યારે આ બધું કામ લાગે ચાલો હજી તમને આનાથી પણ સેવન છે જો આ 5 છે અહીંયા છેદમાં છે બરાબર ને આ બાજુ જશે તો અંશમાં જશે એટલે આ 5x બની ગયું અહીંયા 4 છે અહીંયા કૌંસ ની અંદર x 10 પૂરું ચલો માટે આ 5x હવે આ 4 ના કૌંસ સાથે ગુણો એટલે 4x અને 10 ને 4 સાથે ગુણો અને આની સાથે અને આની સાથે બે સાથે ગુણાકાર આ આવશે 40 હવે જુઓ આ 5x 4x બરાબર ની આ બાજુ આવશે તો -4x બરાબર 40 5x માંથી 4x બાદ કરો એટલે x બરાબર 40 જે તમને ચોક્કસ કિંમત મળી ગઈ હવે ડાબી બાજુમાં કિંમત મૂકીએ પહેલા આપણે ડાબા બરાબર લઈએ તો ડાબા બરાબર તો x બરાબર 40 ચલો ડાબી બાજુ તો ખાલી હું આપેલું છે x જ આપેલો છે તો x ની જગ્યાએ 40 મૂકી દીધા ઓકે ડાબા બરાબર x બરાબર 40 હવે લઈ લઈએ જમણી જબા બરાબર 4 ના છેદમાં 5 x પ્લસ 10 4 ના છેદમાં 5 x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 40 વત્તા 10 એટલે 50 4 ના છેદમાં 5 40 વત્તા 10 એટલે ગુણાકાર આવશે આ બંને એટલે કેટલા આવશે 50 હવે છેદ ઉડાડું 5 10 50 એટલે અને હવે કેટલો આવ્યો તો કે 4 ગુણ્યા 10 બરાબર 40 આ શું મળ્યું તમને તો કે જવાબ હજુ હતી જમણી બાજુ ડાબી બાજુ બે હરકી છે તો કે આ માટે આપણો જવાબ સાચો આમ ગણવાનો ખ્યાલ આવી ગયો બધાને કઈ રીતના ગણવાનો દાખલો કઈ રીતના આવે કાઈ છે નહીં બાકીના જે દાખલા આપેલા છે કોઈએ સ્કીપ કરવાના નથી બધા જાતે ગણવાના છે કારણ કે સાવ સેલામાં સેલા દાખલા છે આનાથી તમને સેલા દાખલા ન મળે ઓકે ચલો હવે પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.4 બરોબર જે તમને ફરીવાર વ્યવહારિક પાઠો આપેલા છે એના વિશે આપણે એકો એક દાખલો આપણે સમજશું આ સેલા છે તમારાથી થઈ શકે એમ છે એટલે હું હોમવર્કની અંદર આપું છું ચલો એ પછી આપણે સ્વાધ્યાય 2.4 અને ક્રમશઃ આપણે 2.5 અને 6 ઓકે એટલા જ સ્વાધ્યાય આપેલા છે એ ક્રમશઃ આપણે જોઈશું ત્યાં સુધી તમારે એટલું કામ કરવાનું છે